દીપ અગરવાલ દ્વારા આજે ગોત્રી ગાયત્રી સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં બીજેપી પ્રમુખ વિજયભાઈ શાહ, મહામંત્રી સુનિલભાઈ સોલંકી, જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સત્રવક તથા અગ્રવાલ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર જે રક્તદાન શિબિરોનું આયોજન થયું છે તેના ભાગરૂપે આજે મિશન રામ સેતુ હેઠળ કામ કરતા અગ્રવાલ સમાજના દીપ અગ્રવાલ અને એની સમગ્ર યુવા ટીમ દ્વારા અહીંયા ગાયત્રી સ્કૂલ પાસે ગોત્રી રક્તદાન શિબિરનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું છે. સમરસ હોસ્ટેલ ખાતે જ્યારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ હતી, જે દર્દીઓના સંબંધીઓને જમવા માટેની સમસ્યા હતી, ત્યારે સવારમાં સરસ મજાનો નાસ્તાની વ્યવસ્થા આ મિશન રામસેતુ દ્વારા કરવામાં આવેલી હતી. અને ત્યાર પછી સમરસ હોસ્ટેલ ખાતે હવે જ્યારે ઓછા દર્દીઓ છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ રહેવાની નેમ સાથે એમણે આજે પહેલી રક્તદાન શિબિરનું અહીં આયોજન કર્યું છે. સમગ્ર ટીમને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું.